નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદુ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે ચાર ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝના અપડેટ તમે સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ચાર ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ને પ્રશ્ન એક વર્ષ બે હજાર ઓગણીસનો રેમન્ડ મેક્સસ એવોર્ડ કોને આપવામાં આવ્યો તો તે આપવામાં આવ્યો છે રવિશ કુમારને રેમન્ડ મેક્સસ એવોર્ડને એશિયાનો નોબલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે આ પુરસ્કાર આ વર્ષે પાંચ વ્યક્તિઓને આપવામાં આવ્યો છે તેમાં કુમાર એન ટીમ ઇન્ડિયાના પત્રકાર છે આ પુરસ્કાર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રેમન મેક્સસની યાદમાં આપવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યમાં સેવ ગ્રીન સ્ટે ગ્રીન અભિયાન શરૂ કરવામાં આવ્યું તો આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ કેટલા રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વન નેશન વન રેશન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી તો આ પાયલોટ પ્રોજેક્ટ ચાર રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે એ ચાર રાજ્યો છે તેલંગાણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આ યોજના અંતર્ગત રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણસ રૂપિયો પ્રશ્ન ચાર હાલમાં દુનિયાની પ્રથમ અલ્ટ્રા ફાસ્ટ હાઇપરલુપ પરિયોજનાનું નિર્માણ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે તો તે શરૂ કરવામાં છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન પાંચ અમેરિકાએ કયા દેશની ત્રણસો અરબ ડોલરની આયાતીત વસ્તુઓ પર દસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી તો તે દેશ છે ચીન કે જેની વસ્તુઓ પર દસ ટકા ટેરિફ લગાવવાની અમેરિકાએ જાહેરાત કરી છે ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચરણ છે રેનમી અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચરણ છે અમેરિકી ડોલર પ્રશ્ન છ હાલમાં જ કયા દેશે ચહેરો ઢંકાય એવા કપડાં પર પ્રતિબંધ લગાવ્યો છે તો તે દેશ છે નેધરલેન્ડ નેધરલેન્ડ પાટનગર એમ્બરસ્ટમ પ્રધાનમંત્રી માર્ક રૂટ અને ચલણ છે યુરો પ્રશ્ન સાત કયા આયોગે અટલ ઇનોવેશન મિશન અંતર્ગત અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર કાર્યક્રમની શરૂઆત કરી તો તે આયોગ છે નીતિ આયોગ નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદર અધ્યક્ષ હોદ્દાની રૂપે પ્રધાનમંત્રી હોય છે ઉપાધ્યક્ષ રાજીવકુમાર સીઈઓ છે અમિતાભ કાંત પ્રશ્ન આઠ વર્લ્ડ બેંકના બે હજાર અઢારના આંકડા પ્રમાણે ભારત વૈશ્વિક જીડીપી રેન્કિંગમાં કયા સ્થાને છે તો ભારત આ રેન્કિંગમાં સાતમા સ્થાને છે ભારત વર્ષ બે હજાર સત્તરમાં વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી આ રેન્કિંગમાં અમેરિકા પ્રથમ નંબરે ચીન બીજા નંબરે જાપાન ત્રીજા નંબરે જર્મની ચોથા યુકે પાંચમા અને ફ્રાન્સ છઠ્ઠા નંબરે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન નવ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વેંકૈયાની એકસો તેતાલીસમી જન્મજયંતિ કઈ તારીખે ઉજવાય છે તો તે ઉજવવામાં આવે છે બે ઓગસ્ટના રોજ તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા તેઓના ઝંડાની ડિઝાઇન પર જ ભારતીય રાષ્ટ્ર ધ્વજ આધારિત હતો અને તેઓનો જન્મ બે ઓગસ્ટ અઢારસો છોતેરના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં થયો હતો પ્રશ્ન દસ હાલમાં જ કઈ આઈઆઈટીના શોધકર્તાઓએ ઘન કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની ટેકનિક વિકસિત કરી છે તો તે છે આઈઆઈટી ખડગપુરના શોધકર્તાઓ આ આઈઆઈટી ખડગપુર પશ્ચિમ બંગાળમાં આવેલ છે પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યપાલ જગદીપ ધંગર વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન અગિયાર ડિઝનીના મિકી માઉસને અવાજ આપનારી અભિનેત્રીનું અવસાન થયું છે તે કયા દેશ સાથે સંબંધિત હતા તો તેઓ હતા અમેરિકા તેઓનો જન્મ અમેરિકાના મેસેચ્યુસેટમાં ચાર જાન્યુઆરી ઓગણીસો ચુમ્માળીસના રોજ થયો હતો અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચરણ છે અમેરિકી ડોલર પ્રશ્ન બાર મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ કાયદામાં તલાક આપવા પર કેટલા વર્ષની સજાનું પ્રાવધાન છે તો આ કાયદા અંતર્ગત ત્રણ વર્ષની સજાનું પ્રાવધાન છે આ ખરડો લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હોવાથી તે હવે કાયદો બની ગયો છે લોકસભાની બેઠકો પાંચસો પિસ્તાળીસ રાજ્યસભાની બેઠકો બસો પચાસ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રશ્ન તેર એઆઈના ચેરમેન તરીકેનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો તો તે આપવામાં આવે છે અનુજ અગ્રવાલ એઆઈનું પૂરું નામ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પંચાણું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે પ્રશ્ન ચૌદ હાલમાં જ કયા ઇસ્લામિક દેશે પુરુષોની અનુમતિ વિના જ મહિલાઓને યાત્રા માટેની મંજૂરી આપી છે તો તે દેશ છે સાઉદી આરબ સાઉદી આરબ પાટનગર રિયાદ રાજા છે સલમાન બિન અબ્દુલ અઝીજ ચલન છે સાઉદી રિયાદ પ્રશ્ન પંદર હાલમાં જ આરબીઆઈએ કઈ બેન્કને નિયમિત બેન્કિંગ સેવા આપવાની મંજૂરી આપી છે તો તે છે બીઓસી બેંક ઓફ ચાઇના સ્થાપના ઓગણીસો બારમાં મુખ્ય મથક બેઇજિંગમાં છે અને આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં અને હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સપ્લાય પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ